ઉત્તરાખંડમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. ઉત્તરાખંડના 5 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 24 કલાકમાં ઉત્તરકાશી, રુદ્રપ્રયાગ, અલમોઢા, પિથોરાગઢ અને બાગેશ્વરમાં ભારેથી અતિભારે વરસાદની ભવિષ્યવાણી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બિહારમાં 12 જિલ્લાના 80 લાખ જેટલા લોકો પૂરથી પ્રભાવિત થયા. બિહારમાં પૂરને કારણે અત્યાર સુધી 106 લોકોના મૃત્યુ થયા, જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ. અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાથી લોકો સુરક્ષિત સ્થળે શરણ લેવા મજબૂર બન્યા છે. સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી. સાથે બુધવાર ગુરુવારે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી નહીવત હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. 26મી તારીખે બંગાળમાં લો પ્રેશરની અસરથી 28, 29, 30મી જુલાઈએ ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. ગીર સોમનાથમાં પાછલા 3-4 દિવસથી મેઘરાજા સતત વરસી રહ્યા છે. પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ પ્રાચી તીર્થમાં ભારે વરસાદ થયો. ગીરના જ સૂત્રાપાડામાં પણ અવિરત વરસાદી ખેતીના પાકને નવજીવન મળ્યું છે. ગીર સોમનાથમાં ઉપરવાસમાં પડેલા સારા વરસાદને કારણે સુમત નદીમાં પૂર આવ્યું, તો ગીર ગઢડાની રૂપેણ નદીમાં પણ પૂર આવ્યું અને હરમડિયા નજીક શાંગાવાડી સહિતની નદીઓમાં પણ પૂર આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લાના તલાલા અને કોડીનારમાં ભારે વરસાદ થયો. ગીર ગઢડામાં ભારે વરસાદી રૂપે નદીમાં પૂર આવ્યું. સતત 3જા દિવસે જિલ્લામાં વરસાદ થયો છે. રાજકોટના ધોરાજીમાં વિરામ બાદ ફરીવાર વરસાદ આવ્યો. 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો અને વરસાદમાં પાલિકા તંત્રની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ. રાજકોટ શહેરના આકાશમાં મેઘધનુષનો અદભુત નજારો જોવા મળ્યો. વાદળો વચ્ચે આહલાદક સપ્તરંગી મેઘધનુષ જોવા મળ્યું. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારમાં સતત 3જા દિવસે મેઘમહેર થઈ શહેર નજીકના મેટોડા અને લોધિકા પંથકમાં વરસાદ થયો, જેના કારણે રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં પવન અને વીજળી સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રાજકોટના જેતપુર, જેતલસર, વીરપુર, થાનગલોલના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. જેતપુરની સરકારી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં પાણી ભરાયા હતા. ધોરાજીમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી. જોકે પાક નિષ્ફળ જાય તે પહેલા મેઘરાજાએ મહેર કરતા મગફળી અને કપાસના પાકને જીવનદાન મળ્યું. ધોરાજી પંથકમાં કપાસ, મગફળી અને સોયાબીનનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. અમરેલી જિલ્લાના સાવરકુંડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. ગાધકડા અને આસપાસના વિસ્તારોમાં સતત 3જા દિવસે વરસાદ થયો અને વરસાદને કારણે આસપાસ ઠંડક પ્રસરી હતી. અમરેલી જિલ્લામાં સતત 3જા દિવસે વરસાદ નોંધાયો. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ધારીના રામાવાડાની વાવડી ગામે 1 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો, જેથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું. અમરેલી જિલ્લાના વડિયા પંથકમાં પવન સાથે વરસાદનું આગમન થયું અને વરસાદને કારણે વાતાવરણ આહલાદક બન્યું હતું. ભરૂચમાં ધીમે ધારે વરસાદ. સતત 2જા દિવસે શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદને કારણે વાતાવરણ ઠંડુ બન્યું હતું. ગુજરાતી પ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે બીજેપીના સદસ્ય બન્યા. કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે કિંજલ દવે કેસરીઓ પહેર્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર વિધાનસભાની પેટાચૂંટણી એક સાથે યોજાવાની સંભાવના. ઓક્ટોબર માસમાં ગુજરાતની 7 વિધાનસભા બેઠકો રાધનપુર, બાયડ, અમરાઈવાડી, ખેરાલુ, થરાદ, મોરવા હડફ અને લુણાવાડા માટે પેટાચૂંટણી યોજાશે. જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થતા ભાજપ વિજયોત્સવ મનાવશે. બુધવારે મુખ્યપ્રધાન રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી જૂનાગઢ જશે. અહીં તેઓ મહાનગરપાલિકાની જીતની ભવ્ય ઉજવણી કરશે. આ સાથે જાહેર અભિવાદન સમારોહ પણ યોજવામાં આવ્યો છે. મહત્વનું છે કે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 59માંથી 54 બેઠકો પર ભાજપ ભગવો લહેરાયો હતો, જેમાં વોર્ડ નંબર 1, 5, 9, 13માં બીજેપીની પેનલનો વિજય, વોર્ડ નંબર 9માં એભા કટારા અને ચેતા ચુડાસમાનો વિજય, આ સાથે ગીતા પરમાર અને ધીરુ ગોહિલનો પણ વિજય થયો છે.
જૂનાગઢમાં બીજેપીની જીત થતા ગાંધીનગરના કમલમમાં બીજેપીના કાર્યકરોની ઉજવણી કરીને વિજયોત્સવ મનાવવામાં આવ્યો. અહીં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ કાર્યકરો અને લોકોનો આભાર માનતા કહ્યું કે ચૂંટણીમાં કોંગ્રેસનું ખૂબ ખરાબ રીતે રકાસ નીકળ્યું છે અને લોકોએ ભાજપને જીત અપાવીને 2022ની વિધાનસભા ચૂંટણીનો પાયો નાખ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતી સાથે વિજય થયો છે, ત્યારે જૂનાગઢ ભાજપના પ્રભારી ગોરધન ઝડફિયાએ ભાજપને ફરીથી વિજય બનાવવા માટે લોકોનો આભાર માન્યો હતો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો સફાયો કર્યો. આ ચૂંટણીમાં એકમાત્ર કોંગ્રેસી ઉમેદવાર મંજુલાબેન પરસાણાને જીત મેળવવામાં સફળતા મળી. જોકે કોંગ્રેસના સફાયા પાછળ ભાજપનું ષડયંત્ર હોવાનો આરોપ કોંગ્રેસના ઉમેદવાર મંજુલાબેન પરસાણાએ લગાવ્યો. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામો અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું કે પરિણામ અપેક્ષાથી વિપરીત છે. વધુમાં કહ્યું, આંતરિક ખેંચતાણ, આંતરિક અસંતોષને ખાળવામાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. લોકોનો જનાદેશ ભાજપ તરફી આવ્યો ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ લોકોના જનાદેશનો કર્યો સ્વીકાર. જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની ફરી સત્તા આવતા રાજકોટ બીજેપીના કાર્યકરોએ ઉજવણી કરી. રાજકોટ કોર્પોરેશન ચોકમાં ભાજપે ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો. મહેસાણા તાલુકા પંચાયતની બે બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું, જેમાં અમલીયાસણ બેઠક પર બીજેપીના ભરત રાવળનો 453 મતથી વિજય થયો છે. મુણસેલ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કશ્યાજી ચાવડાનો 56 મતથી વિજય થયો. રાજ્ય સરકારે તગલખી નિર્ણય લઈને રાજ્યની શાળાઓના આચાર્યને એક કામગીરી સોંપી. સરકારે સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ આપી હતી. વિનામૂલ્યે અપાયેલી આ સાયકલોને શોધવાનો શાળાના આચાર્યને આદેશ અપાયો. સમાજ કલ્યાણ વિભાગે આ માટે પરિપત્ર જાહેર કર્યું છે. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર 14ની કેન્ટીનમાં તોલમાપ વિભાગે દરોડા પાડ્યા. કેન્ટીનમાં ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદ મળી, જે બાદ તોલમાપ વિભાગે દરોડા પાડ્યા. તપાસમાં સામે આવ્યું કે કેન્ટીનના બિલમાં વસ્તુનો જથ્થો દર્શાવવામાં આવ્યો નથી, તેમજ કેન્ટીન સંચાલક ઓછી વસ્તુ આપી વધુ પૈસા પડાવતો. તોલમાપ વિભાગે કેન્ટીન સંચાલકને નોટિસ ફટકારી છે. ભાવનગરના પૂર્વ મેયર અને કોર્પોરેટરને પોલીસે માર માર્યો હોવાનો આક્ષેપ લાગ્યો. કોંગ્રેસ કોર્પોરેટર પારુલ ત્રિવેદીએ પોલીસ સામે આરોપ લગાવ્યો છે કે જેલ રોડ પર દબાણ દૂર કરતી વખતે પોલીસે તેને માર માર્યો. હાલ કોર્પોરેટર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. ગોંડલ નવા માર્કેટિંગ યાર્ડ ખાતે એક્શન શેડમાં યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા સ્વર્ગસ્થ સંજયભાઈ ભાદાણીની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. આ રક્તદાન કેમ્પમાં સૌરાષ્ટ્રભરમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. કેમ્પમાં 5,000થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી. આ કાર્યક્રમમાં જયેશ રાદડિયા, કુંવરજી બાવળિયા, રમેશ ધડુક સહિતના આગેવાનો સામેલ થયા હતા. સરથાણા પોલીસ મથકના સસ્પેન્ડેડ પોલીસ ઇન્સ્પેક્ટર એનડી ચૌધરીના આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી. આરોપીના જામીન ફગાવી દેવાતા એસીપીએ પીઆઈ સહિત 4 આરોપીની કરી ધરપકડ.